હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનનો સેમેસ્ટર બે એટલે કે એનો પાઠ અગિયારમો જેનું નામ છે ભૂમિ સ્વરૂપો આપણે એના વિશે માહિતી મેળવીશું પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપો ભૂમિ એટલે કે જમીન અને સ્વરૂપો એટલે કે એના એના અલગ અલગ જે સ્વરૂપ આવે તે તો જમીન છે એના અલગ અલગ સ્વરૂપો જેમ કે મેદાન પર્વત ઉચ્ચ પ્રદેશ ટાપુ વગેરે તો એના વિશે આપણે બધા વિશે માહિતી મેળવવાની છે કે દરેક જગ્યાએ જમીનનો આકાર છે તે અલગ અલગ જોવા મળે છે તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલન ચલન થતું હોય છે એટલે કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વીનું શું છે પોપડો છે આપણે જે જમીન છે તે પૃથ્વીનો પોપડો છે અને જમીનની અંદર આપણે આગળ જોયું હતું કે જમીનની અંદર શું હોય છે તો કે મેઘમાં રહેલો હોય છે તો જેના લીધે અંદર હલનચલન થતું હોય છે તો એના લીધે શું થાય છે તો કે જમીનના સ્વરૂપો રચાય છે અને જે સ્વરૂપો હોય એમાં પરિવર્તન આવે છે એટલે કે બદલાય છે આવો અનુભવ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા અથવા તો જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે એટલે કે જે આ જમીનની અંદર આ હલનચલન થાય છે એના લીધે આપણે જે જમીન છે એમાં પરિવર્તન આવે છે અને જે સ્વરૂપો હોય છે એ બદલાઈ જાય છે તો ઘણી વખત આપણે જોઈએ કે ભૂકંપ આવે તો ભૂકંપના લીધે જ્યાં પર્વત હોય ત્યાં ખાઈ ખાડી બની જતી હોય છે અથવા તો જમીન છે તે ફાટીને અંદર ઊંડો ખાડો બની જતો હોય છે અથવા તો ક્યારેક જ્વાળામુખી ફાટે તો મેદાન હોય ત્યાં પર્વતની રચના પણ થઈ જાય છે અને સુનામી વખતે પણ અલગ અલગ જે ભૂમિ સ્વરૂપો હોય છે તે બદલાતા આપણને જોવા મળે છે તો આવી બધી ઘટનાઓને લીધે ભૂમિ સ્વરૂપોમાં પરિવર્તન આવે છે આ હલનચલનથી ક્યાંક પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાટ ખીણની રચના થાય છે એટલે કે કોઈક જગ્યાએ મેદાન હોય તો પર્વત બની જાય છે અથવા તો ઉચ્ચ પ્રદેશ અથવા તો ફાટખીણ એટલે જે બે પર્વતોની વચ્ચે જે ખીણ હોય તેની રચના થાય છે આ ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો ખીણો અને કોતરોની રચના થાય છે તો આપણે જેમ જોયું તેમ કે આ જે ભૂમિ સ્વરૂપો છે એમાં પરિવર્તનશીલના લીધે આવે છે તો કે ભૂકંપના આંચકાઓ દ્વારા આવે છે અથવા તો જ્વાળામુખી કે સુનામી દ્વારા જેવી ઘટના બને તો એના લીધે પણ ભૂમિ સ્વરૂપમાં પરિવર્તન આવે છે અને શું થાય છે તો કે પર્વતો ઉચ્ચ પ્રદેશ અને ફાટખેડની રચના થાય છે આ ઉપરાંત બીજા કયા પરિબળોને લીધે પરિવર્તન થાય છે તો કે નદી હિમનદી પવન અને સમુદ્રના જે મોજા આવા જે કુદરતી બળો છે એના લીધે ધોવાણ થાય અથવા તો નિક્ષેપણ એટલે કે ઘસારા દ્વારા કાંપના મેદાનો નદી છે એ પોતાની સાથે કાંપ લઈને આવે છે જેના કારણે નદીની આસપાસ કાંપના મેદાનોની રચના થાય છે અથવા તો ઘસારણના અથવા તો ધોવાણના લીધે ઊંડી ખીણોની રચના થાય છે અને જે નદી અથવા તો સરોવર હોય છે અથવા તો દરિયા કિનારે અલગ અલગ કોતરોની રચના પણ થતી જોવા મળે છે તો પૃથ્વીની સપાટીનો અમુક ભાગ એ ચોક્કસ ઊંચાઈ ધરાવતો હોય છે ચોક્કસ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે એટલે કે ભૂમિ સ્વરૂપ છે તે કોને કહેવામાં આવે છે તો કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર આ ત્રણ વસ્તુ યાદ રાખવાની કે ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે તો આ જે ભૂમિ સ્વરૂપ છે એના ઘણા બધા પ્રકારો જોવા મળે છે એમાં કયા કયા પ્રકારો છે એના વિશે આપણે જોઈએ કે પ્રદેશ છે જમીન છે જમીનની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને અલગ અલગ ભૂમિ સ્વરૂપોના નામ આપવામાં આવે છે જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન વગેરે આપણે જે આ ચિત્ર છે એના વિશે આપણે બધા વિશે માહિતી મેળવી કે આપણે આ જે ચિત્ર છે એ જોવી તો એના આધારે આપણને એ તમામ પ્રકારના ભૂમિ સ્વરૂપો છે એની માહિતી મળે છે તો એમાં આપણે જોઈએ કે સૌથી ઊંચાઈએ જે ઊંચો આવેલો હોય એ શું ગણાય છે તો કે એને પર્વત કહેવામાં આવે છે આ જે છે તે સૌથી વધારે ઊંચાઈ ધરાવતો જે જમીનનો ભાગ હોય છે એ પર્વત તરીકે ઓળખાય છે અને બે પર્વતોની વચ્ચે જે આપણે જોઈ શકીએ છીએ કે ઊંડો ખાડો હોય છે એને શું કહેવામાં આવે છે ખીણ કહેવામાં આવે છે ત્યારબાદ મેદાન કરતાં ઊંચા હોય અને પર્વત કરતાં જે નીચો વિસ્તાર જે જમીન ધરાવતા હોય એને શું કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મેદાન છે એના કરતાં ઊંચો ઊંચો જમીન વિસ્તાર છે એને પર્વત કરતાં નીચો જમીન વિસ્તાર છે જેને ઉચ્ચર પ્રદેશ કહેવાય છે ત્યાર ત્યારબાદ જે સપાટ જમીન ધરાવતા હોય એટલે કે એકદમ સપાટ જમીન હોય એને કહેવામાં આવે છે મેદાન ત્યાર પછી છે કે દરિયાની જે સપાટી છે દરિયો છે દરિયાની અંદર જે જમીનનો ભાગ આવેલો હોય છે કે જેની ફરતે બાજુ દરિયો હોય અને વચ્ચે જમીન વિસ્તાર હોય એને કહેવામાં આવે છે ટાપુ અને આ જે બધા જ ભૂમિ સ્વરૂપો છે તે શેના આધારે નક્કી કરવામાં આવે છે તો કે સમુદ્રની સપાટીના આધારે કે જે સમુદ્રની સપાટીથી કોઈ પણ જમીન વિસ્તાર છે તે કેટલો ઊંચો આવેલો છે કેટલો કેવા આકારમાં આવેલો છે એના આધારે ભૂમિ સ્વરૂપનું જે નામ છે તે નક્કી થાય છે તો એના માટે સમુદ્રની સપાટી છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આ બધા જ ભાગોમાં આપણે સૌપ્રથમ જોઈએ કે પર્વત વિશે તો ભૂમિ સ્વરૂપો છે એના ઘણા બધા પ્રકારો છે એમાંથી સૌપ્રથમ પ્રકાર એટલે કે પર્વત એ પર્વત છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો પર્વત કોને કહેવાય તો કે આપણે જેમ ઉપર ચિત્રમાં જોયું હતું કે સમુદ્રની સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ આવેલા એટલે કે સમુદ્રની જે સપાટીથી શરૂ કરીને જે નવસો મીટર સુધી ઊંચાઈ આવેલા અને ઓછી કે તીવ્ર ઢોળાવવાળા અમુક પર્વતો હોય છે તે ઓછા ઢોળાવવાળા હોય છે અને અમુક પર્વતો છે તે વધારે ઢોળાવવાળા હોય છે અને સાંકડા શિખરો એટલે કે એની જે ટોચ હોય છે તે એકદમ કેવી હોય છે સાંકડી એટલે કે એકદમ અણીવારી હોય છે તો આવા જે વિસ્તારને પર્વત કહેવામાં આવે છે એટલે ખાસ આપણે યાદ રાખીએ કે નવસો મીટરથી વધુ ઊંચાઈ અને ઓછા કે વધારે ઢોળાવવાળા અને સાંકડા શિખરો શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે હવે આ પર્વતો છે તે કઈ રીતે બને છે તો કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ થાય અથવા તો જ્વાળામુખી ફાટે એવી કુદરતી જે ભૌતિક બળોની પ્રક્રિયા છે એની પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે એટલે કે કદાચ જમીનમાં જો ભૂકંપ આવે તો જમીનની અંદર રહેલો જે ગરમી છે તે લાવા સ્વરૂપે અથવા તો જ્વાળામુખી સ્વરૂપે બહાર આવે છે અને એ પર્વતની રચના કરે છે આમ ભૂકંપ અને જ્વાળામુખી છે એ એવા પરિબળોને લીધે પર્વતોની રચના થતી જોવા મળે છે પર્વતોના ઉદભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયા અને બળોની અસર જોવા મળે છે એટલે કે માત્ર ભૂકંપથી અથવા તો કોઈ પણ એક જ પ્રક્રિયાથી પર્વતોની રચના થતી નથી એકથી વધુ ક્રિયા છે એમાં ભાગ ભજવે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે એટલે કે બધા જ પ્રકારના પર્વતો છે તે એક સમાન હોતા નથી પર્વતના પણ તેની અલગ અલગ આંતરક્રિયા અને જે બળોના લીધે પર્વતોની રચના થઈ હોય છે એના આધારે પર્વતના પણ અલગ અલગ પ્રકાર જોવા મળે છે તો હવે આપણે ત્યારબાદ જોઈશું કે પર્વતોનું વર્ગીકરણ એટલે કે એના જે પર્વતોના જે પ્રકાર છે એના વિશે આપણે હવે જોઈશું કે જે પર્વતોની રચના છે નિર્માણ ક્રિયા એટલે કે એની રચનાના આધારે પર્વતોના ચાર ભાગ પાડવામાં આવે છે એટલે કે ચાર પ્રકારે પર્વત છે તે અલગ અલગ રીતે રચના થાય છે એમાં સૌથી પહેલો છે ગેડ પર્વત ત્યાર પછી બીજો છે ખંડ પર્વત ત્રીજો છે જ્વાળામુખી પર્વત અને ચોથો છે અવશિષ્ટ પર્વત આ જે ચાર પ્રકાર છે એ પોતે ચાર અલગ અલગ નિર્માણ ક્રિયાના આધારે એના ચાર ભાગ પાડવામાં આવે છે તો જે આ પર્વતોના જે ચાર પ્રકાર છે એમાંથી પહેલો પ્રકાર એટલે કે ગેટ પર્વત આપણે સૌ પ્રથમ ગેટ પર્વત વિશે માહિતી મેળવીશું કે ગેટ પર્વત છે તે કોને કહેવામાં આવે છે તો કે મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તેના વળાંકને આપણે શિખર તરીકે અને અધોવણાંકને ખીણ કે તળેટીનું સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ એટલે કે જે સમુદ્ર છે એ સમુદ્રની અંદર અથવા તો કે કોઈ પણ જળાશય હોય એની અંદર શું થાય છે તો કે ઘણા જે માટી છે તે એકત્ર થાય છે જમીન છે એ કોઈ પણ જળાશય હોય અથવા તો સમુદ્ર હોય એની અંદર જે નિક્ષેપ છે તે બંને બાજુએથી ભેગા થાય છે અને બંને ડાબી જમણી બંને બાજુએથી શું થાય છે તો કે એ જમીનને દબાણ આપવામાં આવે છે એટલે એ જે નિક્ષેપ છે કાપ છે એ ક્યાં આવે છે તો કે કરચલીઓ પડતાં પડતા જ ઉપરની સપાટી ઉપર આવે છે અને એક વણાંકને આપણે શિખર તરીકે અને અધોવણાંકને આપણે ખીણ કે તળેટીની સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ જે આપણને આ બાજુમાં ચિત્ર આપેલું છે તેના દ્વારા આપણે માહિતી મેળવીએ કે જે આ ચિત્ર જે છે એમાં આપણે જોઈ શકીએ કે જમીન છે એમાં આપણે જેમ કપડામાં કરચલી પડે છે ગેળ પડે છે એમ આ જમીનમાં પણ એક પ્રકારની ગેળ પડતી જોવા મળે છે કેમ કે બંને બાજુએથી દબાણ આપવામાં આવે જેના કારણે એ ઉપરની તરફ આવે છે અને એક ઉધ્વ વળાંક પ્રકારે સર્જાય છે જે જેનો ઉધ્વ વળાંક છે એને શિખર તરીકે આપણે ઓળખી શકીએ છીએ અને વળાંક એટલે કે એ શું કયા સ્વરૂપે જોવા મળે છે ખીણ સ્વરૂપે આપણે અહીંયા જોઈએ કે પર્વત છે તે આવી રીતે હોય છે તો આવી રીતે જોઈએ તો કે એમાં જે ઊંધો વળાંક છે આ જે ઊંધો વળાંક છે તે પર્વતનું શું બને છે શિખર બને છે અને અધોવણાંક એટલે કે ઊંધો જે નીચેનો ભાગ છે તે એક ખીણ સ્વરૂપે અથવા તો તળેટી સ્વરૂપે આપણને જોવા મળે છે જે આપણે આ બાજુના ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ તો એશિયામાં કયા કયા ગેર પર્વતો આવેલા છે એનું મુખ્ય ઉદાહરણ છે હિમાલય હિમાલય છે પર્વત એ એક ગેર પ્રકારનો છે ત્યારબાદ યુરોપમાં આલ્પસ ઉત્તરમાં અમેરિકા ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડિઝ એ દુનિયાના મુખ્ય ગેટ પર્વત છે એટલે કે ઘણા બધા ગેટ પર્વતો આવેલા હોય છે પણ એમાં મુખ્ય ગેટ પર્વતો છે તે કેટલા છે તો કે એશિયામાં આવેલો હિમાલય યુરોપમાં આવેલો આલ્પસ ઉત્તર અમેરિકાનો રોકીઝ અને દક્ષિણ અમેરિકાનો એન્ડીસ આ જે ચાર પ્રકારના જે પર્વતો છે હિમાલય આલ્પસ રોકીઝ અને એન્ડીસ એ ચાર પર્વતો છે તે ગેડ પર્વતના પ્રકાર છે એને આપણે ટૂંકમાં પહેલો અક્ષર લઈને યાદ રાખી શકીએ કે આ એ હીરો તો એ નામે પણ આપણે અથવા તો તમે તમારી રીતે કોઈ પણ એક સૂત્ર બનાવીને પણ પર્વતોના જે નામ છે તે યાદ રાખી શકો કે ગેડ પર્વત માટેનું સૂત્ર શું તો કે આ એ હીરો આ એટલે આલ્પ આલ્પ્સ એટલે એન્ડિસ હી એટલે હિમાલય અને રો એટલે રોકીસ તો આવી રીતે ગેટ પર્વત છે એના પ્રકારો આપણે યાદ રાખી શકીએ છીએ ત્યાર પછી પર્વતોનો બીજો પ્રકાર જેનું નામ છે ખંડ પર્વત હવે આ ખંડ પર્વત છે તેની રચના કેવી રીતે થાય છે તો કે ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે શું થાય છે તો કે તેમાં તિરાડ પડે છે અને ફાટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે તેને ખંડ પર્વત અને નીચે બેસી બેસી જાય છે તે ભાગને ફાટખીણ રચાય છે તેને ખંડ પર્વત કહેવામાં આવે છે હવે જે આપણે બાજુનું જે આ ચિત્ર છે એમાં આપણે જોઈ શકીએ કે જમીન છે એના જમીનના ત્રણ ભાગ છે આ એક આ બે અને આ ત્રણ હવે જમીનની અંદરના ભાગમાં પેટાળમાં શું થાય છે તો કે ખેંચાણ બળ લાગે છે એટલે જે પહેલો અને ત્રીજો ભાગ છે એને જમીનની અંદર ખેંચી લે છે એટલે કે એ જમીન છે તે જમ અંદરની સાઈડ વહી જાય છે અને જે વચ્ચેનો ભાગ છે તે એમ સ્થિર રહે છે જેના કારણે તે ખંડ બની જાય છે જેના કારણે એને ખંડ પર્વત તરીકે ઓળખવામાં આવે છે અને બંને બાજુ શું થાય છે તો કે ફાટખીણની રચના થાય છે તો જે આ આવી રીતે ખંડ પર્વતની રચના થતી જોવા મળે છે હવે જર્મનીનો હોસ્ટ પર્વત છે તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે આજે આપણે જોઈ શકીએ કે જર્મનીનો જે હોસ્ટ પર્વત છે એ તેનું ઉત્તમ ઉદાહરણ છે ભારતમાં પણ ઘણા બધા જે ખંડ પર્વતો છે તે આવેલા છે જેમ કે નીલગીરી સાતપુડા વિંધ્યાચલ પર્વત આ બધા જે પર્વત છે તે ખંડ પર્વતના ઉદાહરણો છે તો ભારતમાં કયા કયા ખંડ પર્વતો આવેલા છે એના માટે પણ આપણે જે સૂત્ર છે તે યાદ રાખી શકીએ છીએ કે વિશા આપણે આવી રીતે યાદ રાખી શકીએ કે વી નિશા વી એટલે વિંધ્યાચલ ની એટલે નીલગિરી અને સા એટલે કે સાતપુડા તો આવી રીતે આપણે ખંડ પર્વત છે એ કયા કયા ખંડ પર્વત છે તેના નામ આપણે યાદ રાખી શકીએ છીએ અને એમાં જર્મનીનો જે હોસ પર્વત છે તે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને ભારતમાં ત્રણ પર્વતો છે તે ખંડ પર્વત તરીકે આવેલા છે એનું નામ છે વિનિશા એટલે કે વિંધ્યાંચલ નીલગિરી અને સાતપુડા